નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક, એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે અપૂર્ણાંકો 3/7, 11/13, 6/11, 7/8 અને 5/9 માંથી સૌથી મોટા અને સૌથી નાના અપૂર્ણાંકનો સરવાળો શું થાય, એટલે કે વોટ ઇઝ ધી સમ ઓફ એડિશન ઓફ બિગેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ ફ્રેક્શન ફ્રોમ ફ્રેક્શન્સ 3/7, 11/13, 6/11, 7/8 એન્ડ 5/9 અને વિકલ્પો આ મુજબના છે 1/19/99, 1/5/63, 5/63, 1/13/77, 1/76/56 અને એ આમાંથી એકે નહીં, એટલે કે આ 4માંથી એકે નહીં, આ 4 પૈકી કોઈ નહીં, આ 4 પૈકી કોઈ નહીં, એટલે કે 1/19/99, 1/5/63, 1/13/77, 1/17/56 એન્ડ લાસ્ટ ઇ નન ઓફ ધીસ ફોર. હવે આગળ સૌપ્રથમ તો આપણે આ સૌથી મોટો અપૂર્ણાંક શોધીશું. ફરીથી એકવાર વર્ષ અગેન, સૌપ્રથમ તો આપણે આ સૌથી મોટો અપૂર્ણાંક શોધીશું. તો તેના માટે સૌપ્રથમ આ બે અપૂર્ણાંકોને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે. એટલે કે આ 3/7, આ 3/7 અને આ 11/13 ને સરખાવવા પડશે. ફરીથી એકવાર આ 3/7, 3/7 અને આ 11/13, 11/13 ને સરખાવવા પડશે, એટલે કમ્પેર કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવાના હોય છે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે. તો તેના માટે અહીંયા આ 7ને આ 13 વડે ગુણવા પડશે. ફરીથી એકવાર વર્ષ અગેન, આ 7ને આ 13 વડે ગુણવા પડશે એન્ડ અને આ 13ને આ 7 વડે ગુણવા પડશે, આ 13ને આ 7 વડે ગુણવા પડશે. હવે આગળ જો આ 7ને, એટલે કે છેદને 13 વડે ગુણવામાં આવે, 13 વડે ગુણવામાં આવે, તો ધ્યાન આ ત્રણને પણ એટલે કે આ અંશને પણ આ
તેર વડે ગુણવો પડે, આ અંશને પણ આ તેર વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, તો જ કરેક્ટ કરેક્ટ કહેવાય. હવે આગળ આજ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી જો આ તેરને એટલે કે આ સેતને સાત વડે ગુણવામાં આવે, સાત વડે ગુણવામાં આવે તો તો આ અગિયારને પણ અગિયારને પણ એટલે કે આ અંશને પણ અંશને પણ સાત વડે ગુણવા પડે, સાત વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ખોટું કહેવાય. હવે આગળ આ તેર તારીખ 39 થાય, આ તેર તારીખ 39 થાય, 39 થાય, 39 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા, આગળ આ 13 97 91 થાય, 13 97 91 થાય, 91 થાય, 91 થાય. આગળ આગળ આ 11 97 77 થાય, 11 97 77 થાય એટલે કે 77 થાય. આગળ આગળ અહેર ફોરવર્ડ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા, આગળ આ 13 97 91 થાય, 13 97 91 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોમાં એટલે કે ગિવન ફ્રેક્શન્સમાં શેર શેર એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, સમાન હોય તો ધેન તો ધેન તો ધેન જે અપૂર્ણાંકનો જે અપૂર્ણાંકનો જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય, મોટો હોય, બિગ હોય, ગ્રેટ હોય, લાર્જ હોય, લાર્જ હોય તો તે અપૂર્ણાંક ધેન ધેટ ફ્રેક્શન મોટો અપૂર્ણાંક થાય એટલે કે લાર્જ ફ્રેક્શન થાય એટલે કે ગ્રેટ ફ્રેક્શન થાય, ગ્રેટ ફ્રેક્શન થાય. હેન્સ તેથી હેન્સ તેથી હેન્સ તેથી આ 77 ના છેદમાં 91 77 ના છેદમાં 91 એ એ એ આ 39 ના છેદમાં 91 39 ના છેદમાં 91 કરતા કરતા મોટા છે, મોટા છે, ગ્રેટ છે, લાર્જ છે, લાર્જ છે, બિગ છે, બિગ છે. ધેટ ઇઝ ધેટ ઇઝ ધેટ ઇઝ આ 77 બાય 91 ઇઝ ગ્રેટર ધેન ઇઝ ગ્રેટર ધેન ઇઝ લાર્જર ધેન ઇઝ બિગર ધેન બિગર ધેન 39 બાય 91 39 બાય 91 ધેટ ઇઝ ધેટ ઇઝ ધેટ ઇઝ 11 × 7 by 13 × 7 13 × 7 is greater than is larger than is bigger than are 3 × 13 by 7 × 13 એટલે કે આ 11 × 7 ના છેદમાં 13 × 7 13 × 7 એ એ એ આ 3 × 13 ના છેદમાં 7 × 13 કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે,
large shape, that is 11 by 13 is bigger than 3 by 7 એટલે કે આ 11 ના છેદમાં 13 એ આ 3 ના છેદમાં 6 કરતા મોટા છે બી સે લાર્જ છે 10 આમ આ 3 ના છેદમાં 6 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં એટલે સો નાવ અહેડ હવે આગળ આ 11 ના છેદમાં 13 અને આ 6 ના છેદમાં 11 આ 11 ના છેદમાં 13 અને આ 6 ના છેદમાં 11 ને કમ્પેર કરવા પડશે એટલે કે સરખાવવા પડશે આ બંને અપૂર્ણાંકોને સરખાવવા પડશે કમ્પેર કરવા પડશે અને એન્ડ તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડશે આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે અને તેના માટે અહીં આ 13ને આ 11 વડે ગુણવા પડશે આ 13ને આ 11 વડે ગુણવા પડશે એન્ડ અને આ 11ને આ 13 વડે ગુણવા પડશે હવે આગળ જો આ 13ને એટલે આ છેદને 11 વડે ગુણવામાં આવે તો ધેન આ 11ને પણ એટલે કે આ અંશને પણ આ 11 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય ખોટું કહેવાય સિમિલરલી જો આ 11ને એટલે કે આ અંશને 13 વડે ગુણવામાં આવે તો ધેન આ 6ને પણ એટલે કે આ અંશને પણ આ 13 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય હવે આગળ આ 11 × 11 એટલે કે 11 નો વર્ગ 121 થાય 121 થાય 121 થાય 121 થાય આગળ આ ભાગ્યાનો ભાગ્યા હવે આગળ આ 13 × 11 કરવાના છે આ 13 × 11 કરવાના છે તો તેમાં સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે વી નોટ હેડ 13 × 10 એટલે કે 13 × 130 થાય છે 130 થાય છે એટલે આગળ આ 130માં આપણે 13 ઉમેરીએ 130માં આપણે 13 ઉમેરીએ 13 એડ કરીએ તો આપણને 143 મળે 143 મળે એટલે કે ધેટ ઇઝ 13 × 11 બરાબર 143 થાય એટલે કે 143
થાય 143 થાય. આગળ આ 13 છમ 78 થાય, 13 છમ 78 થાય એટલે કે 78 થાય, 78 થાય. આગળ આ 7 7 અને આ 13 × 11, 13 × 11 બરાબર આ 143 થાય છે, 143 થાય છે. હવે આગળ, હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના ગિવન ફ્રેક્શન્સના સેટ, સેટ એટલે કે ડિનોમિનેટર, ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો, જે અપૂર્ણાંકનો, જે અપૂર્ણાંકનો અંશ એટલે ન્યુમેરેટર, ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, લાર્જ હોય તો તે અપૂર્ણાંક, ધેન ધેટ ફ્રેક્શન, ધેટ ફ્રેક્શન મોટો અપૂર્ણાંક થાય, બિગ ફ્રેક્શન થાય, ગ્રેટ ફ્રેક્શન થાય, લાર્જ ફ્રેક્શન થાય, લાર્જ ફ્રેક્શન થાય. હેન્સ તેથી, હેન્સ તેથી આ 121 ના છેદમાં 143, 121 ના છેદમાં 143 એ એ એ આ 78 ના છેદમાં 143 કરતા, કરતા મોટા છે, મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે, લાર્જ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ, ધેટ ઇઝ 121 બાય 143 ઇઝ ગ્રેટર ધેન, ઇઝ લાર્જર ધેન, ઇઝ બિગર ધેન 78 બાય 143, 143 ધેટ ઇઝ, ધેટ ઇઝ 11 × 11 બાય 13 × 11 ઇઝ ગ્રેટર ધેન, ઇઝ લાર્જર ધેન, ઇઝ બિગર ધેન 6 × 13 બાય 11 × 13 એટલે કે, એટલે કે આ 11 × 11 ના છેદમાં 13 × 11 એ આ 100 × 13 ના છેદમાં 11 × 13 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે, ગ્રેટ છે, ગ્રેટ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ 11/13, 11/13 ઇઝ ગ્રેટર ધેન, ઇઝ લાર્જર ધેન, ઇઝ બિગર ધેન 6/11, 6/11 એટલે કે આ 11 ના છેદમાં 13, 11 ના છેદમાં 13 એ, એ આ, આ 6 ના છેદમાં 11, 6 ના છેદમાં 11 કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે, લાર્જ છે. 10 આમ, 10 આમ આ 6 ના છેદમાં 11, 6 ના છેદમાં 11 એ, એ તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. ધેટ ઇઝ બિગેસ્ટ ફ્રેક્શન થાય નહીં, બિગેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે હવે આગળ, હવે આગળ આ 11 ના છેદમાં 13 અને આ 7 ના છેદમાં 8 ને
સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે. ફરીથી એકવાર આ 11 ના છેદમાં 13, 11 ના છેદમાં 13, અને આ 7 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 ને કમ્પેર કરવા પડશે. અને કમ્પેર કરવા માટે સૌપ્રથમ આ છેદને સરખા કરવા પડે, અને છેદને સરખા કરવા માટે અહીં આ 13 ને આ 8 વડે ગુણવા પડશે. એન્ડ અને આ 8 ને આ 13 વડે ગુણવા પડશે. હવે આગળ જો આ 13 ને એટલે કે આ છેદને 8 વડે ગુણવામાં આવે તો આ 11 ને પણ એટલે કે આ અંશને પણ આ 8 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ રોંગ કહેવાય, રોંગ થાય. આગળ આ જ પ્રમાણે જો આ 8 ને એટલે કે આ છેદને 13 વડે ગુણવામાં આવે તો આ 7 ને પણ એટલે કે આ અંશને પણ આ 13 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, તો જ કરેક્ટ કહેવાય. હવે આગળ આ 11 8 88 થાય, 11 8 88 થાય, એટલે કે 88 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા, આગળ 13 8 104 થાય, 13 8 104 થાય, 104 થાય, 104 થાય. આગળ 13 7 91 થાય, 91 થાય. આગળ છેદમાં આ 13 8 104 થાય, 104 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, સમાન હોય તો ધેન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, લાર્જ હોય તો તે અપૂર્ણાંક ધેન ધેટ ફ્રેક્શન મોટો અપૂર્ણાંક થાય, બિગ ફ્રેક્શન થાય, લાર્જ ફ્રેક્શન થાય, ગ્રેટ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 91 ના છેદમાં 104, 91 ના છેદમાં 104 એ આ 88 ના છેદમાં 104, 88 ના છેદમાં 104 કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે. ધેટ ઇઝ 91/104 ઇઝ બિગર ધેન 88/104 7×13/8×13 11×8/13×8 એટલે કે આ 7×13 ના છેદમાં આ 8×13 એ આ 11×8 ના છેદમાં 13×8 કરતા મોટા છે, ગ્રેટ છે, લાર્જ છે. ધેટ ઇઝ આ 7/8 7 બાય
7 by 8 is greater than, is greater than, is larger than, is bigger than, is bigger than at 11 by 13, 11 by 13. એટલે કે આ 7 ના છેદ માં 8, 7 ના 7 ના છેદ માં 8 એ આ 11 ના છેદ માં 13, 11 ના છેદ માં 13 કરતા મોટા છે, બિગ છે, બિગ છે. 10 આમ આ 11 ના છેદ માં 13, 11 ના છેદ માં 13 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, લાર્જેસ્ટ ફ્રેક્શન થાય નહીં, લાર્જેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે હવે આગળ, સો નાવ અહેર, સો નાવ અહેર. આ 7 ના છેદમાં 8 અને આ 5 ના છેદમાં 9, આ 7 ના છેદમાં 8 અને આ 5 ના છેદમાં 9, 5 ના છેદમાં 9 ને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે, અને છેદને સમાન કરવા માટે સૌપ્રથમ આ 8 ને આ 9 વડે ગુણવા પડશે, એન્ડ અને આ 9 ને આ 8 વડે ગુણવા પડશે. હવે આગળ જો આ 8 ને એટલે કે છેદને 9 વડે ગુણવામાં આવે તો આ 7 ને પણ એટલે કે આ અંશને પણ આ 9 વડે ગુણવો પડે, અને આ જ રીતે આ 9 ને એટલે કે આ છેદને 8 વડે ગુણવામાં આવે તો આ 5 ને પણ એટલે કે અલસો આ 5 ને પણ 5 ને પણ આ આ 8 વડે એટલે કે 8 વડે 8 વડે 8 વડે ગુણવો પડે, મલ્ટીપ્લાય કરવો પડે, મલ્ટીપ્લાય કરવો પડે તો જ કરેક્ટ કહેવાય, અધરવાઇઝ ફોલ્સ કહેવાય, ફોલ્સ કહેવાય, ખોટું કહેવાય. હવે આગળ આ 9 + 7 = 63 થાય, આ 9 + 7 = 63 થાય, એટલે કે 63 થાય, 63 થાય. આગળ આ ભાગ્યાનો ભાગ્યા અને ભાગાકારમાં આ 8 × 9 = 72 થાય છે, 8 × 9 = 72 એટલે કે 72 થાય છે, 72 થાય છે. આગળ અહેર ફોરવર્ડ આ 8 × 5 = 40 થાય, 8 × 5 = 40 થાય, 40 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 9 × 8 = 72 થાય, 72 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય, છેદ સમાન હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય, અંશ મોટો હોય તો તે અપૂર્ણાંક મોટો અપૂર્ણાંક થાય, તે અપૂર્ણાંક મોટો અપૂર્ણાંક થાય. હેન્સ તેથી આ 63 ના છેદમાં 72, 63 ના છેદમાં 72 એ આ 40 ના છેદમાં 72, 40 ના છેદમાં 72 કરતા મોટા છે, કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે, લાર્જ છે. ધેટ ઇઝ 63/72 ઇઝ ગ્રેટર ધેન, ઇઝ બિગર ધેન, ઇઝ larger than આ 40/72, 40/72 that is 7 × 9 ઓપ
1 × 8 × 9 is greater than 5 × 8. Open 9 × 8 9 × 8 એટલે કે આ 7 × 9 ના છેદમાં 8 × 9 એ આ 5 × 8 ના છેદમાં 9 × 8 કરતા મોટા છે. બી છે, લાર્જ છે, ગ્રેટ છે. ધેટ ઇઝ 7 by 8 is greater than is larger than at 5 upon 9 એટલે કે આ 7 ના છેદમાં 8 એ આ 5 ના છેદમાં 9 કરતા મોટા છે, ગ્રેટ છે, લાર્જ છે. 10 આમ આ 5 ના છેદમાં 9 એ તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, બિગેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે કે આ 7 ના છેદમાં 8 7 by 8 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય ધેટ ઇઝ લાર્જેસ્ટ ફ્રેક્શન થાય, ધેટ ઇઝ બિગેસ્ટ ફ્રેક્શન થાય. હવે આગળ નાવ ફોરવર્ડ આપણે સૌથી નાનો અપૂર્ણાંક શોધવાનો છે એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે વી નોટ હેડ આ 7 ના છેદમાં 8 એ સૌથી મોટો અપૂર્ણાંક થાય છે. આ 7 ના છેદમાં 8 એ સૌથી મોટો અપૂર્ણાંક થાય છે. માટે ધેરફોર આ 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 એ તમારો કોઈ દિવસ સૌથી નાનો અપૂર્ણાંક થઈ શકે નહીં. આ 7 ના છેદમાં 8 એ તમારો કોઈ દિવસ સૌથી નાનો અપૂર્ણાંક થઈ શકે નહીં, એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન થઈ શકે નહીં. એટલા માટે સો ધેરફોર હવે આગળ આપણે આ 4 ને સરખાવવા પડશે. આ ચારને કમ્પેર કરવા પડશે એટલે કે આ 4 માંથી કોઈ સૌથી નાનો અપૂર્ણાંક હશે. એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન હશે. એટલે તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 ના છેદમાં 7 અને આ 11 ના છેદમાં 13 ને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે. આ બંનેને સરખાવવા પડશે, કમ્પેર કરવા પડશે. તો તેમાં
આપણે જાણીએ છીએ કે વી નોટ એટ આ ત્રણના છેદમાં સાત એ આ અગિયારના છેદમાં તેર કરતા નાના છે સ્મોલ છે લેસ છે લેસ છે ધેટ ઇઝ થ્રી બાય સેવન ઇઝ સ્મોલર ધેન આ 11/13 10 આમ આ 11/13 11/13 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં લિસ્ટ ફ્રેક્શન થાય નહીં એટલે હવે આગળ આ 3/7 અને આ 6/11 આ 3/7 એન્ડ અને આ 6/11 ને સરખાવવા પડશે એટલે કમ્પેર કરવા પડશે અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે અને તેના માટે પણ આ 7ને આ 11 વડે ગુણવા પડશે એન્ડ અને આ 11ને આ 7 વડે ગુણવા પડશે એટલે આગળ આ 3ને પણ આ 11 વડે ગુણવા પડે અને સિમિલરલી આ 6ને પણ આ 7 વડે ગુણવા પડે એટલે હવે આગળ આ 11/33 થાય એટલે કે 33 થાય આગળ આ ડિનોમિનેટરનો આગળ આ 11/77 થાય 77 થાય આગળ અહેર ફોરવર્ડ આ 6/47 થાય એટલે કે 42 થાય આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 11/77 થાય છે હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના ગિવન ફ્રેક્શન્સના સેટ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકમાં અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો તે અપૂર્ણાંક ધેટ ફ્રેક્શન નાનો અપૂર્ણાંક થાય ધેટ ઇઝ સ્મોલ ફ્રેક્શન થાય ધેટ ઇઝ લેસ ફ્રેક્શન થાય હેન્સ તેથી આ 33/77 એ આ 42/77 કરતા નાના છે સ્મોલ છે લેસ
છે, ધેટ ઇઝ 33/77 ઇઝ લેસર ધેન ઇઝ સ્મોલર ધેન 42/77 ધેટ ઇઝ 3 × 11 7 × 11 is lesser than is smaller than 6 × 7 11 × 7 એટલે કે આ 3×11 ના છેદમાં 7×11 એ આ 6×7 ના છેદમાં 11×7 કરતા નાના છે, સ્મોલ છે, less છે that is 3/7 is lesser than is smaller than 6/11 6/11 એટલે કે આ 3×7 એ આ 6×11 એટલે કે 6/11 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે 10 આ 6×11 6/11 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, ધેટ ઇઝ લીસ્ટ ફ્રેક્શન થાય નહીં ધેટ ઇઝ સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં એટલે હવે આગળ લાસ્ટમાં છેવટે અંતે આ 3×7 અને આ 5×9 આ 3×7 અને આ 5×9 ને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડશે, અને છેદને સમાન કરવા માટે અહીં આ 7 આ 9 વડે ગુણવા પડશે, અને આ 9 આ 7 વડે ગુણવા પડશે. ફરીથી એકવાર, વન્સ અગેન, આ 7 આ 9 વડે અને આ 9 આ 7 વડે ગુણવા પડશે. હવે આગળ જો આ 7 9 વડે ગુણવામાં આવે તો આ 3 પણ આ 9 વડે ગુણવા પડે, અને તે જ રીતે આ 9 7 વડે ગુણવામાં આવે તો ધેન આ 5 પણ આ 7 વડે ગુણવા પડે, આ 5 પણ આ 7 વડે ગુણવા પડે તો જ ટ્રુ કહેવાય કરેક્ટ કહેવાય. હવે આગળ આ 9/27 થાય, એટલે કે 27 થાય. આગળ આ ભાગાકારનો ભાગાકાર અને ભાગમાં આ 9/63 થાય, એટલે કે 63 થાય. આગળ આ 7/35 થાય, એટલે 35 થાય. આગળ આ ડિનોમિનેટરમાં આ 9/63 થાય છે, 63 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે ગિવન ફ્રેક્શન્સના
સમાન હોય, ઇક્વલ હોય, તો જે અપૂર્ણ ગુણાંકનો અંશ એટલે કે ન્યુમરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય, તો તે અપૂર્ણ ગુણાંક, ધેટ ઇઝ ધેન ધેટ ફ્રેક્શન, ધેન ધેટ ફ્રેક્શન તમારો નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 27/63 એ આ 35/63 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. ધેટ ઇઝ 27/63 is lesser than is smaller than 35/63. That is 3/9/7/9 is lesser than is smaller than 5/7/9/7. એટલે કે આ 3×9 ≤ 7/9 એ આ 5×7 ≤ 9/7 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. ધેટ ઇઝ 3/7 is lesser than is smaller than 5/9, એટલે કે 5/9, એટલે કે આ 3/7 એ આ 5/9 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. 10 આ 5/9 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં, એટલે કે લીસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે કે ધેટ ઇઝ આ 3/7 3/7 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય, ધેટ ઇઝ સ્મોલેસ્ટ ફ્રેક્શન લીસ્ટ ફ્રેક્શન થાય. હવે આગળ લાસ્ટમાં જુઓ, આ સૌથી મોટા અને સૌથી નાના અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. ફરીથી એકવાર, વન્સ અગેન, આ સૌથી મોટા અને સૌથી નાના અપૂર્ણાંકનો સરવાળો એટલે સમ, એટલે એડિશન કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ સૌથી મોટો અપૂર્ણાંક તો સૌથી મોટો અપૂર્ણાંક આ 7/8 છે. આ 7/8 છે એન્ડ અને સૌથી નાનો અપૂર્ણાંક તો સૌથી નાનો અપૂર્ણાંક આ 3/7 છે. આ 3/7 છે હવે આગળ આ બંને અપૂર્ણાંકોનો આ સરવાળો કરવાનો છે, એડિશન કરવાનો છે, સમ કરવાનો છે તો આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરવા માટે સમ કરવા માટે, એડિશન કરવા માટે આ છેદને સમાન કરવા પડશે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે. અને તેના માટે અહીંયા હિયર આ સાતને આ આઠ સાથે અને આ સાત સાથે આ આઠને ગુણવા પડશે. ફરીથી એકવાર, છેદને સમાન કરવા માટે આ આઠ સાથે આ સાતનો
કરવા પડશે. એટલે સૌપ્રથમ આ સાતના છેદમાં આ સાતના છેદમાં આ આગળ આ આઠને આ સાત વડે ગુણવાનો છે. એટલે આગળ ઉપર પણ આ સાત વડે ગુણવું પડે. એવા પણ આ સાત વડે સેવન વડે મલ્ટીપ્લાય કરવો પડે. આગળ આ પ્લસ નો પ્લસ વર્તા નો વર્તા. આગળ આ ત્રણ ના છેદમાં સાત ત્રણ ના છેદમાં સાત. આગળ આ સાત ને આ આઠ વડે ગુણવાનું છે. એટલે આગળ આ ત્રણ ને પણ આ આઠ વડે ગુણવો પડે. એટલે એટ વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ સાચું કહેવાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય શું થાય તો જુઓ. સી સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ સાતો સત્યા ઓગણપચાસ થાય. ફોર્ટી નાઇન થાય. આગળ છેદમાં આ આઠ છતા છપ્પન થાય. ફિફ્ટી સિક્સ થાય. આગળ આ પ્લસ નો પ્લસ વત્તા નો વત્તા. આગળ આઠ તારીખ ચોવીસ થાય. ટ્વેન્ટી ફોર થાય. આગળ આ છેદ નો છેદ ડિનોમિનેટર નો ડિનોમિનેટર. આગળ આ આઠ છતા છપ્પન થાય. ફિફ્ટી સિક્સ થાય. આગળ બરાબર ઇક્વલ આ ઓગણ પચાસ વત્તા ચોવીસ આખાના છેદમાં આ છપ્પન થાય. ફરીથી એકવાર આ આખાની બરાબર આ ઓગણ પચાસ વત્તા ચોવીસ આખાના છેદમાં આ છપ્પન થાય. એટલે કે ધેટ ઇઝ ફોર્ટી નાઇન પ્લસ ટ્વેન્ટી ફોર હોલ ડિવાઈડેડ બાય હોલ ડિવાઈડેડ બાય હોલ ડિવાઈડેડ બાય ફિફ્ટી સિક્સ થાય. ફિફ્ટી સિક્સ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌ પ્રથમ આ ચાલીસ ને વીસ ચાલીસ ને વીસ ચાલીસ ને વીસ સાઠ થાય. સાઠ થાય. સિક્સટી થાય. આગળ સાત ને નવ ઓગણસિત્તેર થાય. સિક્સટી નાઇન થાય. અને લાસ્ટમાં ઓગણસિત્તેર ને ચાર ઓગણસિત્તેર ને ચાર તોતેર થાય. એટલે સેવન્ટી થ્રી થાય. ધેટ ઇઝ ફોર્ટી નાઇન પ્લસ ટ્વેન્ટી ફોર ઇક્વલ ટુ સેવન્ટી થ્રી થાય. આગળ આ છેદનો છેદ અને આ છપ્પન ના છપ્પન છપ્પન ના છપ્પન. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌ પ્રથમ આ છપ્પન એકો છપ્પન થાય. છપ્પન એકો છપ્પન થાય. અને છપ્પન ને છત્તર છપ્પન ને સત્તર છપ્પન ને સત્તર આ તોતેર થઈ જાય. ફરીથી એકવાર વન્સ અગેન. સૌ પ્રથમ તો આ છપ્પન એકો છપ્પન થાય. આગળ છપ્પન ને સત્તર છપ્પન ને સત્તર આ ત્રોતેર થઈ જાય. એટલે કે સેવન્ટી થ્રી થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ. સી આ ત્રોતેર ને આ ત્રોતેર ને આ છપ્પન વડે છપ્પન વડે ભાગવામાં આવે ડિવાઈડ કરવામાં આવે તો આપણને વે ભાગફળ એટલે કે કોષણ એક મળે વન મળે. એન્ડ અને શેષ એટલે કે શેષફળ એટલે રિમાઇન્ડર સત્તર મળે એટલે સેવન્ટીન મળે સેવન્ટીન મળે. માટે ધેરફોર માટે ધેરફોર આ સાતના છેદમાં આઠ વત્તા ત્રણના છેદમાં સાત. ફરીથી એકવાર આ સાતના છેદમાં આઠ વત્તા ત્રણના છેદમાં સાત બરાબર આ એક સત્તરના છેદમાં છપ્પન થાય. એટલે કે એક પૂર્ણા છત્તરના છેદમાં છપ્પન થાય. એટલે કે
સૌથી મોટો અપ્રમાણ અને સૌથી નાના અપ્રમાણનો સરવાળો સમ એડિશન આ 1/17/56 થાય. 1/17/56 થાય. 1/17/56 થાય. એટલે આ ઓપ્શન ડી તમારો રાઈટ ઓપ્શન થશે.